વાત સુરતની કરીએ. મહિધરપુરા વિસ્તારમાં ગેલેક્સી હોટેલ નજીક આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી 3 જેટલા લૂંટારૂઓએ લૂંટને અંજામ આપ્યો હતો. ચપ્પુની અણીએ 2 લાખની રોકડ રકમ, દાગીના સહિતની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં એક કર્મચારી ઇજાગ્રસ્ત પણ થયો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. લૂંટારૂઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરતની આરટીઓ કચેરીમાં સર્જાયા મારામારીના દ્રશ્યો. આરટીઓમાં કમિશન એજન્ટની દાદાગીરીના આ દ્રશ્યો જુઓ. ડેટા એન્ટ્રીના કામને લઈને 2 એજન્ટ મારામારી પર ઉતરી આવ્યા. ક્લાર્કે 1 એજન્ટને ડેટા એન્ટ્રીમાં બેસાડતા બબાલ થઈ ગઈ. ક્લાર્ક પોતાનું કામ એજન્ટ પાસે કરાવતા હોવાનો પણ આરોપ લાગ્યો. ત્યારે ક્લાર્કની વાહલા દવલાની નીતિના આક્ષેપ સાથે 2 એજન્ટ બાખડી પડ્યા અને કચેરીમાં છૂટા હાથની મારામારી કરવા લાગ્યા. અમદાવાદના નરોડામાં કેનેરા બેંકના એટીએમમાંથી ચોરી કરતો એક વ્યક્તિ સીસીટીવીમાં કેદ થઈ ગયો. કેનેરા બેંકના એટીએમમાંથી આ વ્યક્તિ 50,000 રૂપિયા લઈ ફરાર થઈ ગયો. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. આ સીસીટીવી ફૂટેજ મેળવીને આપ જોઈ શકો છો આ ચોર કેટલી શિફતથી આ ચોરીને અંજામ આપી રહ્યો છે. તેને સીસીટીવીમાં તેના દ્રશ્યો કેદ થઈ રહ્યા છે. તે ઝડપાઈ રહ્યો છે. આ બાદ ચોરી કરતા તે પણ ધ્યાન પર ન આવ્યું. સીસીટીવી સામે તે જુએ છે અને તેની કરતૂતને અંજામ આપીને અહીંથી ચાલ્યો જાય છે. આ એટીએમમાંથી તેણે 50,000 રૂપિયાની ચોરી કરી છે. બનાસકાંઠામાં પાલનપુરમાં રાત્રે બાઇકની ઉઠાંતરી કરનાર જે ચોર ટોળકીઓ છે, ચોર વ્યક્તિઓ છે, સીસીટીવીમાં કેદ થઈ ગયા. બાઇક ચોરી કરવા આવેલા 3 વ્યક્તિઓ સીસીટીવીમાં કેદ થયા છે. બાઇક માલિકે ફરિયાદ કરતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 3 વ્યક્તિઓ આવે છે, બાઇકને કેવી રીતે ઉઠાવીને તેઓ અહીંથી રવાના થઈ જાય છે. આ તમામ દ્રશ્યો સામે આવ્યા પછી ચોરની તપાસ શરૂ કરાઈ છે. આખરે આ 3 વ્યક્તિઓ કોણ છે, જે આ રીતે બાઇકને ચોરીને ફરાર થઈ ગયા, તે શોધવાની કવાયત પોલીસે શરૂ કરી છે. અને હવે વાત એક ચોરની, જેણે બાઇક ચોરી કરી. જૂનાગઢમાં ચોર ન્યૂઝપેપરના ફેરિયાનું બાઇક ઉઠાવી ગયો. સવારમાં ન્યૂઝપેપર વેચતો ફેરિયો પેપર નાખવા માટે ગયો અને બાઇકની ચાવી બાઇકમાં જ તે ભૂલી ગયો. આ તકનો લાભ લઈ ચોર બાઇક લઈને ભાગી ગયો હતો. ભાગતા ભાગતા તેણે ન્યૂઝપેપરના થેલા પણ ફેંકી દીધા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. તો આપ જોઈ શકો છો કે બાઇક ચોરીને તે ભાગી તો રહ્યો છે, પરંતુ બાઇક પર જે સામાન રાખવામાં આવ્યો હતો, જે ન્યૂઝપેપર વહેલી સવારે લોકોના ઘર સુધી પહોંચાડવાના હતા, તે પણ તેણે રસ્તામાં જ ફેંકી દીધા અને તે ફરાર થઈ ગયો. પરંતુ આ તમામ દ્રશ્યો કેદ થયા છે સીસીટીવીમાં. આરામથી ટહેલતો ટહેલતો આ ચોર આવી રહ્યો છે. તેના નજરે એક બાઇક પડે છે જેમાં ચાવી લગાવેલી છે, જેને લઈને તે તરત જ ફરાર થઈ જાય છે.